મહેનત કરી છે એટલું ફળ ના આવે, હજુ દિવાર ઉડી ગઈ ગયું, ડબલ આવે અને ફળ બવે આવે, પુષ્કળ આવે. પણ દેવ છે તે રોપવું હોય અને ફળી આવું, દેવ છે તે જગત નું નથી. ના એમ નહી, જગત ને જે કર્મ સમજાય છે તે કર્મ ડિસ્ચાર્જ છે. મૂળ કર્મ ડિસ્ચાર્જ નથી, મૂળ કર્મ ચાર્જ છે. અચાર્જ છે. જગત ને જે કર્મ સમજાય છે કે મેં કર્મ વધ્યું ખેતીવાડી કરવા ગયો એ ડિસ્ચાર્જ ન લેવા ગયો તે કર્મ ફળ ડિસ્ચાર્જ. અને કર્મ ગુપ્ત રહ્યું છે, કર્મ ની ગુપ્તતા જ્ઞાની પુરુષ તેના આધારે ટકી રહી. મેં ખેતી કરી, મેં ખેતી કરીને હું લાયો, બસ આધારે રહી. એ જો જાય એટલું બંધ થઈ ગયું. ત્યારે આવું બંધ થઈ ગયું હોય તેમાં મેં કરી, મેં ભાવ તો જતો રહ્યો ને. હા, બે ભાવ રહ્યો નઈ, હું કરતા છૂટી ગયું. પછી શુદ્ધાત્મા સંયોગ બે જ રહ્યું, બે જ રહ્યું શુદ્ધાત્મા સંયોગ. એટલું સરસ વિજ્ઞાન આપ્યું છે જગત માં શું છે, તાકી સાંકી બધી વસ્તુ છે, તાકી બે એને એને નાના નાનું કરી નાખો, ઓછા ઓછા સ્કોપ માં મૂકી દો તો શુદ્ધાત્મા છે ને સંયોગ છે, બસ બીજું કોઈ છે નહીં. અને તે સંયોગ પાછળ યોગી સભાના છે, એટલે શુદ્ધાત્મા ને એમ નહીં કેવું કઈ સમજાવવાનું. આ ગુણ ને આધારે આત્મસ્થ પુરુષ માં ધીરજ છે, આ સંબંધ ને કારણે ધીરજ છે. હા, એટલે જે કોઈ સંયોગ ભેગો થાય તેને તમારે કેવું પણ નહીં પડે કે તમે જાય સંયોગ વિયોગી સભાના છે. કેવું છે શુદ્ધાત્મા સંયોગ, શુદ્ધાત્મા ને કરવાનું વિતરાગ રહે તો વિયોગી સભા ચાલ્યા જશે. અને તમે ભરપૂર વિતરાગ થયા પછી કોઈ સંયોગ આવશે નહીં, તમે એકલા જ છો. સંયોગ આવે તો એકલા છે, સંયોગ આવે તો એકલો જ છે ને. ના એમ નહીં, જ્યાંથી સંયોગ આવે તો હજી તો એમ માનો કે તમે બે છે આ જોડે છે એમ કરો સંયોગ. શું તમારી દ્રષ્ટિ તો પડે ને જો તે પણ સંયોગો વિયોગી સભાના જાણ્યા એટલે તમારે જાણવાનું કોનો આ હોળીનો તાપ અડે છે. પણ એ એક દાડો હોળી તારી પડી જશે, આપણે ત્રણ બધી કલાક બાર કલાક સુધી. હા, એટલે પેલી વાત લાગુ પડી. હે, જગત એમ કે આવ્યું ને આપડે કહીએ કે આ જાય છે, જાય છે. તમે એક દાડો કહેતા કે આવ્યું આવ્યું ને આપડે કહીએ જાય છે, જાય છે. આ ભાગ્યો જગત પગ ભાગ્યો, હું ભાગ્યો તો તે અંધાવા માંડ્યો. શું કહેવાય ભાગ્યો તો પેલો, આ તો અંધાવાની શરૂઆત થઈ, બિગિનિંગ બરોબર છે. આ તો કન્સ્ટ્રક્ટિવ છે, નીચે ગતિમાન છે, ગતિ છે. આમ ગતિશીલ છે, ગતિશીલ છે. એ સમજાય બહુ કામ કઈ નાખ્યું. તમે કસો આવ્યો કરો, એ જવાનો થાય છે ત્યારથી જ, એ પ્રગટ થાય છે ત્યારથી જવાની શરૂઆત કરે છે. ત્યારે આપડે લોકો કસો આવ્યો એવું કઉ છું, લોકોને સમજાતું નથી. એની ક્રિયા તો થઈ ગયેલી છે, આયાની જે ક્રિયા થઈ ગઈ છે ત્યારથી. તમે ખોટું ખાવા મળ્યું નઈ એનું છે, ત્યારથી જે ક્રિયા શરૂ થઈ ગઈ છે તે થઈ છે. આ ઇફેક્ટ છે, પેલા કોઝ હતા. હા, હવે તાવ નીકળવાની વ્યવસ્થા થઈ ગઈ. તાવ સાહેબ બંધ કરી દો, બંધ તાવ તો નીકળવાની શરૂઆત થઈ ગઈ. હવે લોકોને સમજાય નહી, કરતા ભાવ પડેલા લોકોને મોક્ષ ના મળે ત્યાં સુધી તો એવું. હા, ત્યાં સુધી બધું ટેમ્પરરી જીવન. ટેમ્પરરી જીવન માં લગ્ન નહીં, ટેમ્પરરી. અને તે વળી પાછું ટેમ્પરરી લગ્ન માં છે તે કયો સ્વભાવ ભરતો આવ્યો, નથી પછી લોકો ગાતે નહીં છોડતા.
ખુબ આનંદ માં કાઢતા છે એવું લાગે તમને? આ જેટલા ભણેલા છે બધા મંજુલાબેન ના કે હા જેવા ભણેલા છે આનંદ માં કાઢતા છે એવું લાગે? મોજ કરતા છે મોજ એમ બધા જ એવું ના હોય એના એમ થાય કે હું પૈણા કરી ગયો પૈણેલા પસ્તાવો થયા કરે એમાં આમાં જેમ તેમ કરે બુમા બુમ જગત બુમા બુમ ના થાય એટલે હવે ફૈણી જઈએ એટલે બૂમ નહીં ભરેડો ના પડે તમને દુઃખ ગમતું નથી એવું મને કે દુઃખ પછી નું સુખ બહુ સારું હોય છે ના પણ દુઃખ ગમતું નથી એટલે તો દુઃખ સહન થાય કે દુઃખ પછી સુખ આવશે એમ કરીને ના દુઃખ ગમે તો સહન થઈ શકાય ગમે તો સહન થાય ના ગમે તો સહન થાય ને એટલે દુઃખ ને ગમે એવું રાખવું જોઈએ આપણે દુઃખ આવે તો કે આવો ભાઈ દેવો કઈ આવે સુખ આવે તો આવો ભાઈ દેવો ના ગમે એવું કરીએ પછી આપણે ચડી દે કોઈને કોઈને ના ગમે નઈ દુઃખ તો બધાને ના ગમે બધાના વિચાર જુદા જુદા હોય બધાના વિચાર જુદા જુદા હોય આશ્વાસન લેવા જવું હોય વાસ્તવિકતામાં તમારે આશ્વાસન લેવા જવું હોય ત્યારે ભગવાન પાસે જવાનું કે વાસ્તવિક રામાં ભગવાન રહ્યો ક્યાં વાસ્તવિક માં તો ભગવાન છે જ નહીં ભગવાન જગત નો ક્રિએટર નથી તો ભગવાન એ ગોડ ઇઝ ઇન એવરી ક્રિએચર વેધર વિઝિબલ ઓર ઇનવિઝિબલ ક્રિએશન તમારા આખા બધાની અંદર બેઠેલા છે સુખ લાગે બહુ અને તે એકબીજા એક જણા જઈ રહ્યા છે રૂમનો દોષ છે કે સુખનો ફેર છે વાક્યમાં ફેર છે ડેફિનેશન ફેર છે શું છે દરેકની દ્રષ્ટિનો ફેર છે દરેકની દ્રષ્ટિનો ફેર છે ના પણ ડેફિનેશન ફેર છે સુખની હા દરેકની ડેફિનેશન ફેર હોય તો એ ખરેખર સુખ નહીં સાચું સુખ નહીં કલ્પિત સુખ સાચું સુખ તો દરેક ની ડેફિનેશન એક સરખું આપવું છે અને સાચું સુખ તો સનાતન હોય કેવું હોય સનાતન સનાતન એ સાચું સુખ જોયેલું સનાતન સુખ જોયેલું સનાતન સુખ જોયેલું જ ના ઠાકોરભાઈ ત્યાં જોયું એમ ચોક્કસ સનાતન સુખ સુખ સનાતન હોય ખરું બેન તને લાગે છે માન્યા આવે છે ને સનાતન સુખ હોય એવું માન્યા આવે છે ને સનાતન સુખ હોય એવું માન્યા આવે છે જીવનની સુંદર દ્રષ્ટિ એટલે સુખ જ હોય જીવનની સુંદર દ્રષ્ટિ હોય એટલે સુખ જ હોય સુંદર દ્રષ્ટિ દ્રષ્ટિ ચશ્મા પહેરવાથી થાય ચશ્માથી તો બાહ્ય થાય ખરી દ્રષ્ટિ બદલાવી જોઈએ એટલે દ્રષ્ટિ જો થઈ જાય ને તો કામ નીકળી જાય એને સમ્યક દ્રષ્ટિ કહે છે શું કહે છે પોતાના અનુકૂળ એવું હોય પણ પછી મતભેદ પડે ત્યારે નહીં શું થાય પછી શું ખબર છે બહુ મતભેદ પડે ત્યારે શું થાય ત્યારે જેને મતભેદ પડે ત્યારે દુઃખ થાય કેમ બોલતો એ બોલે શું બોલે તું ભણેલી છું તને સમજ પડે છે આજકાલનો મતભેદ હોય એટલે છૂટાછેડા ડાયવર થયું લઈ લે ને મતભેદ તો રહેવાના જ સુધી મતભેદ તો રહેવા કરે તો હોય જ નહીં તમારા ઘરમાં મતભેદ નહીં જોડે તમે સામસામે બાંધછોડ થયા કરતી હોય ને સામસામે બાંધછોડ પણ થયા કરતી હોય ને આ બાંધછોડ થયા કરતી પણ મતભેદ તો હોય છે ને હોય જ બાંધછોડ કરવી પડે પછી શું કરવું પડે બાંધછોડ ના કરે તૂટી જાય ધૂળી જવું રહેવું પડે બેન કે જે મતભેદ વગર તો જીવન અશક્ય જ હોય એવું આપણે હશે કે કેમ કહેવાય કોઈને મતભેદ ના પણ હોય અપવાદ નથી માન્યામાં આવતું અપવાદ માન્યામાં નથી આવતું તમને મતભેદ છે કોઈ જાતના નહીં આવે મતભેદ નહીં ભાઈ મતભેદ કેસે નથી કેસે ખરી તમને માન્યામાં આવે નિકાલી મતભેદ હોય નિકાલી હોય ના પણ મતભેદ જ ના કહેવાય નિકાલી એ વસ્તુ મતભેદ ના કહેવાય કોક વખત હું નીરુબેન મતભેદ હશે નહીં ભાઈ એવું નથી એમને મતભેદ નહીં હોય એવું તને લાગે છે તે મતભેદ જોયેલો એમને આટલું બે વર્ષમાં મેં નથી જોયું તો અગિયાર વર્ષમાં કોઈ જોઈ મતભેદ પડ્યો મતભેદ પડે તો કામનું શું લાઈફ
તો રાતે ખરી મતભેદ ના પડે એવું જગ્યા જ નથી હોતી, કોઈ કાય નથી, સાંભળવા નથી આવ્યું, હિમાલયમાં હતી નથી. આ તો આપણે અહીંયા આગળ આપણું વિજ્ઞાન જુદી જાતનું છે, તો છે. તમને મતભેદ ગમે કે ના? મતભેદ હે, તારે મતભેદ ગમે? મતભેદ હોય તો જ બુદ્ધિ વધે, જાણવાનું મળે. મતભેદ હોય ત્યારે કઈ જાણવાનું મળે, બુદ્ધિ વધે. હા, બુદ્ધિ વધારવાનું કારણ છે. ત્યાં ખરું કરી કાઢી પછી મેં કંટાળો ના આવે, મતભેદ થાય છે. દરેક ના કેવા કેવા લેવા રહે છે? આપડે મતભેદ પડે તો રાતે ઊંઘી આવે ના ઊંઘી જતી, મતભેદ થી બુદ્ધિ વધે. કોઈ ગજુ કરતો તેને આ કેવાય? આ બરોબર છે. અમન્ય હોય વિવેક ના ચુકાય, વિજ્ઞાન થી મતભેદ થાય. વિજ્ઞાન થી સંપૂર્ણ સમાધિ રહે, નિરંતર સમાધિ રહે. વિજ્ઞાન છે એ, વિજ્ઞાન જગત માં કોક થયો ઉભું થાય છે. બાકી વિજ્ઞાન હોય નહી, વિજ્ઞાન હોય નહી. એટલા માટે બધાને કહું છું, એડજસ્ટ એવરી વેર. શું કહું છું? એડજસ્ટ એવરી વેર. આ વિચિત્ર કાળ છે ને, એ એડજસ્ટ થઈ શકાશે નહીં. માટે એડજસ્ટ આપણે થવું જોઈએ. ત્યાં સારું કયું અનુકૂળ થઈ શકે, તને અનુકૂળ થવા નથી પસંદ કર્યું. અનુકૂળ જયારે પોટલી વેચવા જઈએ ત્યારે સીધી કિંમત આવતી છે. વેચવા જેવી વસ્તુ જ નથી, એના કારણે ઘણા લોકો ઘણાની સામે લડતા જ હોય છે. તારે સમાન છે નથી, સમાન જ નથી. સમાન થતી વસ્તુ કોઈ ભગવાન તારે આમ કરશે કે તેમ કરશે, ભો નહીં લાગતો ના? બીક જ રહે બિલકુલ ભાઈ નહીં. ભગવાન સમાન, ભગવાન આપે છે.